ભાવનગરના તળાજામાં નેસોડ ગામે પ્રાથમિક શાળાના તાળા તોડી કબાટમાં રાખેલ પરીક્ષાના પેપરના કવર તોડી તેમાંથી બે બે પ્રશ્નપત્ર ચોરાયાની ઘટના સામે આવી છે સમગ્ર પેપર ચોરીની ઘટનાને પગલે મોડી રાત્રે શાળાના આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી સમગ્ર મામલે હાલ એલસીબી એસઓજી અને ડોગ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો તપાસ કરી રહ્યો છે ત્યારબાદ પોલીસની પ્રાથમિક તપાસમાં શાળામાંથી ધોરણ છ સાત અને આઠના સીલ પેક કવર ખોલી તેમાંથી બે બે પ્રશ્નપત્રો કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું હાલ સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે તળાજા વિસ્તારની નેસવડ ગામની પ્રાથમિક શાળા છે આ પ્રાથમિક શાળાની અંદર નાના ભૂલકાઓના પેપરો ચોરાયાનો બનાવ બન્યો છે ભૂતકાળની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો તો વારંવાર લીકેજ થતા હતા ઘણીવાર એવું થતું હતું કે પેપર લીકેજ થયું હોય અને મીડિયા સુધી માહિતી નહોતી પહોંચતી અથવા તો પેપર પૂરું થયા પછી પહોંચતી હતી ત્યારે આજે સમગ્ર ભાવનગર જિલ્લા અને ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે કે નાના ભૂલકાઓના પેપરો પણ ચોરાય છે અને ભારતનું ભવિષ્ય આપણા ગુજરાતનું ભવિષ્ય એવા સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો પણ વારંવાર લીકેજ થાય છે કાર્યવાહી શું કરવામાં માત્ર ને માત્ર ધોરણ સાતના તમામ વિષયના ત્રણ ત્રણ પેપરો ગુમ થયા છે આઠમાનું ગુજરાતીનું જ એક ગુમ થયેલું છે અને આના અનુસંધાને એફઆઈઆર દાખલ કરી અને આપ જોઈ રહ્યા છો કે પોલીસ તપાસ ચાલી રહી છે